brought to you by V-Guard. સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની. સૌથી પહેલા તમને બતાવીએ રમકડાની આડમાં નશાને લાડ. તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તેવો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. તમે વિચારી શકો ખરા કે અમદાવાદમાંથી 3.5 કરોડનું ડ્રગ્સ ઝડપાય, તે પણ અમેરિકાની પાર્સલ એજન્સીથી આ પાર્સલ આવ્યું હોય? આપને થશે આવું શક્ય નથી. જો કે આવું થયું છે. હવે જે રિપોર્ટ આપ જોશો તે આપને ચોંકાવી દેશે. જુઓ, અમેરિકાથી અમદાવાદ સુધીના આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ. સાડા 3 કરોડનું ડ્રગ્સ અમેરિકાથી અમદાવાદનું રેકેટ. હાઇબ્રિડ અને લિક્વિડ ડ્રગ્સથી હાહાકાર. ગુજરાતમાં સૌથી ચોંકાવનારા વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડીને માસૂમોને ડ્રગ્સના શિકાર બનાવવાના ષડયંત્રની ડ્રગ્સ માફિયાઓની ખૂબ જ વિસ્ફોટક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ મોડસ ઓપરેન્ડીમાં પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડતા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 3.5 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સનો આ જથ્થો યુએસ, કેનેડા, યુકે અને તમામ દેશોથી ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે પાર્સલોમાં પહોંચ્યો હતો. એજન્સીઓને ડ્રગ્સ હોવાની બાતમી મળતાની સાથે જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખા ઓપરેશનમાં 58 જેટલા પાર્સલ મળી આવ્યા. આ 58 પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો હતો. વિગતો મુજબ અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ આ ડ્રગ્સ દ્વારા નશો કરતા હતા. આ તેમના માટે મંગાવવામાં આવતું હતું. અગાઉના કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં જ આ આખાય કાંડની વિગતો પ્રાપ્ત થઈ હતી, જેને આધારે રેકેટનો પર્દાફાશ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ખૂબ જ ચોંકાવનારી વાત એ સામે આવી કે કોઈને પણ બિલકુલ શંકા ન જાય તેવી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવીને પાર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બાળકોના રમકડા, ડાયપર, એન્ટિક બેગ, પુસ્તકો આવી વસ્તુઓમાં ડ્રગ્સને છુપાડીને પાર્સલ કરવામાં આવ્યું. ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાવીને આવેલો હતો. કેટલીક જગ્યાએ લંચ બોક્સ, વિટામિન કેન્ડી, સ્પીકર છે, એન્ટિક બેગ્સ છે, આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે. તપાસ ટીમ ફોરેન પોસ્ટ ઓફિસ પહોંચી ત્યારે ત્યાં અનેક પાર્સલ હતા. આખરે ડ્રગ્સ શેમાં છે તેની માહિતી મેળવવા માટે સ્નીફર ડોગની મદદ લેવામાં આવી હતી. 58 પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો. આ પાર્સલમાં 11.601 ગ્રામ ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો. સાથે જ 8.8 ml 60 બોટલોમાં લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે આઇડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે. આ જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે, હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે. સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા 1 બોટલમાં 8.8 ml જેટલી છે. ડ્રગ્સની ડિલિવરીને લઈને પણ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ડ્રગ્સનો ઓર્ડર આપવા માટે ઓનલાઈન સાઇટ્સ, ટેલિગ્રામ કે ડાર્ક વેબનો ઉપયોગ થતો હતો અને પછી પાર્સલ જ્યારે પોસ્ટ ઓફિસ પહોંચે ત્યારે ડિલિવરી બોયનો સંપર્ક કરીને અન્ય જગ્યા પર પાર્સલ મેળવવામાં આવતું હતું.
એટલું જ નહીં, ક્રિપ્ટોકરન્સીથી રૂપિયા ચૂકવવામાં આવતા, જેથી કરીને કોઈને પણ આ મામલે શંકા ન જાય. આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું આપ મારું જે પાર્સલ છે એવું મેળવી લઈશ. અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી. ડ્રગ્સ છુપાવવા જે રીતે મોડસ ઓપરેન્ડી અપનાવાઈ રહી હતી તે જ સાબિત કરે છે કે ડ્રગ્સ માફિયાઓ કેટલી હદે બેફામ બન્યા છે. અને એટલે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકોના માતા પિતાને પણ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે અને તેઓ તેમના સંતાનો પર નજર રાખે તેવું કહેવાયું છે, કારણ કે ડ્રગ્સ માફિયાઓ હવે ટીનેજર્સને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ આખા કેસમાં બની શકે કે આવનારા દિવસોમાં જ્યારે તપાસ વધુ સઘન થાય અને તપાસની ગતિ તેજ થાય ત્યારે અનેક નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. હરીન માત્રાવાળિયા, TV9, અમદાવાદ. Brought to you by V-Guard.